છે ખાસ કરીને રાજ્યની અનેક વિસ્તારોની અંદર જગ્યાઓ પર ધુમ્મસ જોવા મળી રહ્યું છે રાજ્યમાં હજી પણ પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી વધુ માહિતી મેળવીશું ન્યૂઝ એટીન સંવાદદાતા વિભુ પાસેથી વિભુ જે રીતે આગામી અડતાલીસ કલાકની વાત કરવામાં આવે ઠંડીનો પારો ગગડતો રહેશે કેવી રીતે પરિસ્થિતિ જોવા મળશે રાજ્યની અંદર ઠંડીને લઈને આ સિદ્ધાર્થ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું અને તે પસાર થઈ ગયું છે અને ત્યારબાદ હવે ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જોકે આ વેસ્ટર્ન મન્સને કારણે પવનની ગતિ છે તેજ થઈ ગઈ હતી ને આગામી પણ કલાક પવનની ગતિ છે તે તેજ રહેશે અને તેના કારણે તાપમાન તો યથાવત છે પરંતુ મહત્તમ તાપમાન એટલે કે દિવસ દરમિયાનનું તાપમાન જે નીચું ગયું છે અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે વધારે થઈ રહ્યો છે જનરલી ડિસેમ્બર મહિનાના એન્ડિંગમાં ખૂબ જ ગુજરાતમાં ઠંડી પડતી હોય છે પરંતુ આ વર્ષે વારંવાર જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને તેના કારણે ઠંડી ગણિયા ગાંઠિયા દિવસ જ વધારો થશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે વિભુ સૌથી મહત્વની વાત છે કે જે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અથવા તો હવે બાકીના અડતાલીસ કલાક ઠંડીમાં ઘટાડો આવશે શહેરીજનો શું ધ્યાન રાખવાની જરૂર છે સિદ્ધાર્થ અત્યારે ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે એક તો વારંવાર વાતાવરણમાં જે પલટો આવી ગયો છે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેના કારણે સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ અસર થતી હોય છે શરદી ઉધરસ સહિતના જે તે બીમારી થતી હોય છે સાથે જ કોરોના પણ છે એટલે કે લોકોએ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે બહાર નીકળે છે ત્યારે જે ગરમ કપડાં છે તે પહેરીને નીકળવો જોઈએ કે જેના કારણે એક ટેમ્પરેચર છે શરીરનું તે જળવાઈ રહે બહારનું ખાવાનું છે ટાળવું જોઈએ કે જેના કારણે સ્વાસ્થ્ય પણ સારું રહે બે દિવસ બાદ ફરી એક વખત વાતાવરણની પલટો આવશે એટલે કે પવનની દિશા ચેન્જ થશે અને તેના કારણે તાપમાન વધશે એટલે કે ગરમી અને ઠંડી બંનેનો અહેસાસ છે તે થઈ રહ્યો છે અને તેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળી રહી છે આભાર વિભુ સમગ્ર માહિતી બદલ તો અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર તો છે પરંતુ દેશમાં પણ અનેક જગ્યાએ ઠંડીનો પારો ગગડી રહ્યો છે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ભારે ધુમ્મસના કારણે ઉત્તર ભારતમાં વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે પહાડી વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે ઠંડી પણ વધી ગઈ છે તો ઉત્તર ભારતના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે દિલ્હી હોય ઉત્તર પ્રદેશ હોય એ તમામ વિસ્તારો કે જ્યાં આગળ સતત ઠંડી વધતી જોવા મળી રહી છે લોકો તાપણા કરી અને ગરમી મેળવતા ઠંડીથી રાહત મેળવતા જોવા મળી રહ્યા છે તો ભારે ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઉત્તર ભારતમાં જે સામાન્ય રીતે પરિસ્થિતિ હોય છે તે હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે ધુમ્મસને લઈને તો કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે લોકોમાં આનંદ વ્યાપ્યો છે કાશ્મીરમાં બરફથી ઢંકાયેલા પર્વતો આકર્ષક દ્રશ્યો અને કાશ્મીરી કોફીનો ગરમ કપ સ્થાનિકો અને પ્રવાસીઓ માટે આનંદનો સ્ત્રોત છે બીજી બાજુ કાશ્મીરની મુસાફરી અને પ્રખ્યાત ગુલમર્ગ સવારીમાં પણ એ લગભગ દરેક પ્રવાસીઓનું પ્રિય છે એજ જ ગોંડોલા પર સવારી કરવા અને નવા વર્ષની ઉજવણી કરવા હજારો પ્રવાસીઓ ગુલમર્ગ પહોંચ્યા છે દિવસોમાં દરરોજ થી વધુ પ્રવાસીઓ ગુલમર્ગ સવારી કરે છે ગુલમર્ગ માં સવારી કરવા માટે પ્રવાસીઓ સવારથી લાંબી કતારોમાં રાહ જોવે છે જો ફૂટફોલ હે ગુલમર્ગ કા બહુ અચ્છા હૈ દો હજાર ઢાઈ હજાર લોંડોલા ફેસિલિટી જો હે અવેલ કર રહે કરે तो अभी तो फुटफॉल बहुत अच्छा है और एक्सपेक्ट करते हैं कि इससे ज़्यादा आ जाए हम इधर गंडोला से ही आए ये हमारे लिए एक बहुत बड़ी एक्सपीरियंस रही है जितने जिस तरह से हमने व्यू देखा है जो हमने सीन देखा जो हमने लुत्फ तो उठाया है ये वाकई में एक हमेशा लाइफ में एक ही बार ऐसे व्यू मिलते हैं ये बहुत बहुत अमेजिंग है बहुत वाव है इन शॉर्ट थैंक यू मैं दिल्ली से आई हूँ यहाँ पे गुलमर्ग के लिए काफ़ी अच्छा है बहुत सारे टूरिस्ट हैं इट्स अ गुड एक्सपीरियंस वंस इन अ लाइफ टाइम एक्सपीरियंस यू मस्ट विजिट है अभी हम लोग यहाँ पे गंडोला चढ़ के आए हैं और ये एक अपने आप में एक एक्सेप्शनल एक्सपीरियंस है और ये एकदम वाव है ऐसा मैं एक्सपीरियंस मैंने इतनी जगह घुमा है लेकिन कभी भी मुझे ऐसा एक्सपीरियंस लगा नहीं हमने गंडोला राइड की है और बहुत ही अच्छा एक्सपीरियंस है एक हाइट से पता चलता है कि कितना सुंदर दिख रहा है सब बहुत ही एक मेन सी लेवल से बहुत ऊँचा है पर बहुत ही अच्छा एक्सपीरियंस તરફ ભર તમિલનાડુમાં ભારે વરસાદ થયો છે ચેન્નઈ સહિતના શહેરોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે વીજળી પડવાથી ત્રણ લોકોના મૃત્યુના પણ દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે પહેલી જાન્યુઆરી સુધી વરસાદની આગાહી છે વરસાદને લઈને તમિલનાડુમાં જાહેર કરાયું છે રેડ એલર્ટ આ દ્રશ્યો આપજો તમિલનાડુ ચેન્નાઈના કે જ્યાં આગળ ચોમાસામાં જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે તે ભર શિયાળામાં જોવા મળી રહી છે અનેક શહેરો એવા છે કે જે પાણીમાં છે થયો હોય તેવું લાગે શિયાળે તમિલનાડુમાં ભારે વરસાદ પડ્યો છે વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે એટલું જ નહીં વરસાદને લીધે રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે તો આ તરફ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે અને ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે તો અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ પરિસ્થિતિ ઋતુ એ સમાચાર ઉપર હવે નજર કરીએ સુરતમાં કાલથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ થશે સરકારના સહયોગથી વેંચુરા એર કનેક્ટ સેવાનો શુભારંભ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કરાવાશે આ પ્રારંભ સુરતથી અમદાવાદ ભાવનગર રાજકોટ અને અમરેલી સુધીની હવાઈ સેવા નવા વર્ષે સુરત હવાઈ સેવાનો લાભ વિમાન નવ પેસેન્જર અને બે પાયલટ સાથે ઉડાન ભરશે સુરતથી ભાવનગર ત્રીસ મિનિટમાં પહોંચાશે અને સુરતથી અમરેલી પિસ્તાલીસ મિનિટમાં પહોંચાશે સુરતથી અમદાવાદ સાહીઠ મિનિટમાં પહોંચાશે સુરતથી રાજકોટ સાહીઠ મિનિટમાં સફર પૂર્ણ થશે પ્રારંભિક ધોરણે જાન્યુઆરી મહિનામાં ઓગણીસો નવ્વાણુંનો ટિકિટનો દર રહેશે